હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચેપ્ટર રૂપિયા પૈસામાં ભાગ જોઈશું મહાવરો એક આપણે વ્યવહારિક દાખલાનો જોયો હતો હવે આપણે મહાવરો બે જોઈએ હરીએ રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસની ની રેલવે ટિકિટ બુક કરાવી હરીએ રેલવેની ટિકિટ બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની બુક કરાવી તેને સો રૂપિયાની એક નોટ આપી તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે હવે કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરવા જાય તો આપણે એને પૈસા આપીએ પછી જો તેમાંથી પૈસા વધતા હોય તો તે દુકાનદાર આપણને પૈસા પાછા આપે તો આપણે આખી આ પેલી રકમ માંથી જે વસ્તુની રકમ છે તેને શું કરવી પડે બાદ કરવી પડે રૂપિયા પાછા મળશે બાકી રહ્યા કેટલા વધશે જયારે એવા બધા શબ્દ ઉપયોગ થયેલો હોય ત્યારે શું કરવાની બાદ બાકી સમજ પડી હજી એક વખત કહું છું કે પાછા કેટલા મળશે કેટલા બાકી રહ્યા અથવા તો કેટલા વધ્યા જયારે એવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે શું કરવાનું બાદ બાકી હરીએ સો રૂપિયાની નોટ આપી છે સ્વાભાવિક છે કે બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની ટિકિટ છે તો બાસઠ કરતા તો સો રૂપિયા વધારે થશે તો તે ટિકિટ બારીમાં ટિકિટ માસ્તર તેને પૈસા પાછા આપશે ને તો શું કરવાનું કે જેને ઝાઝા પૈસા એટલે કે વધારે માંથી જે નાની રકમ છે તેને શું કરવાનું બાદ કરવાની અહીં સો રૂપિયા આપ્યા છે ટિકિટ કેટલાની છે બાસઠ પોઈન્ટ પચાસ ની તો આપણે સો માંથી બાસઠ પોઈન્ટ પચાસ ને બાદ કરવા પડશે હવે સો મોટા કે બાસઠ પોઈન્ટ પચાસ તો સો રૂપિયા મોટા તો આપણે અહીં બાદબાકી કરીએ કે સો રૂપિયા પૈસા નથી પણ પાછળ પૈસા છે તો ઝીરો જીરો મૂકી દઈશું હવે બાસઠ છે એમાં પચાસ પૈસા છે તો બાસઠ આવી રીતે લખવાનું અને સો ની સ્થાન ખાલી રાખવાનું એકમ અને દશક અહીં સો નો અંક છે અહીં એકમ અને દશક જ છે તો એકમ અને દશક માં આપણે બાસઠ મૂક્યા અને સો માં આપણે શું મૂકી દીધું શૂન્ય શૂન્ય હવે આપણે બાદ બાકી કરીએ તો જીરો માંથી જીરો એટલે હવે સો રૂપિયા શું કર્યું કે હરીએ આપ્યા અને બાસઠ પોઈન્ટ પચાસ કેટલા છે ટિકિટના તો જીરોમાંથી જીરો જાય તો ઝીરોથી પાંચ જશે નહીં એટલે અહીં શું મૂકશું દસ જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે દસકો કો લઈએ દસ નો હજી એની બાજુમાં શૂન્ય હોય તો શું કરવાનું આ પોઈન્ટને આપણે અહીં ધ્યાનમાં લેવાનો નથી દાખલો ગણો ત્યારે પોઈન્ટને ધ્યાનમાં લેવાનો નથી હવે જીરોની બાજુમાં જીરો છે તો એક વખત તો આપણે દસ મૂક્યા બીજી વખત જો શૂન્ય આવે તો શું મૂકવાનું નવ પાછું શૂન્ય છે તો શું મૂકવાનું નવ હવે અહીં દસ કો લીધો છે જીરોમાંથી છતું નથી દસ કો લીધો છે તો એક ઉપર પણ આવશે તો એક ઉપર પણ શું આવશે જીરો સમજ પડી જ્યારે એક કરતા વધારે શૂન્ય હોય તો પહેલા શૂન્ય પર તો આપણે દસ મૂક્યા પણ તેની બીજાના શૂન્યમાં શું મૂકવાનું નવ હવે દસમાંથી પાંચ જશે તો પાંચ પોઈન્ટના સ્થાન પર પોઈન્ટ અને નવમાંથી બે જાય તો કેટલા વધે સાત નવ માંથી છ જાય તો કેટલા વધે ત્રણ અને માંથી જીરો જાય તો કેટલા વધે જીરો સાડત્રીસ પોઈન્ટ પચાસ અહીં શું લખવાનું બાકી રહેલ રકમ વ્યવહારિક દાખલો જયારે પૂછાય ત્યારે આ લખવું ફરજિયાત છે આના પણ માર્ક્સ હોય છે જો ન લખો તો તેના માર્ક્સ કપાય છે નીચે વાક્ય લખવાનું ફરજિયાત ટિકિટ સાથે સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા પાછા મળશે સમજ પડી